જોઈએ છે અથવા તો વેબસાઇટ ઉપર જોઈએ છે કે જે રીતના સ્પર્ધાત્મક પરીક્ષાનો જોક વધતો જાય છે તેની સામે આ બધી વસ્તુઓનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે. તો એ પ્રમાણ આપણે વધારવાનું છે. આ એક પડકાર તો અવશ્ય છે જ, એમ કે આપણે મોટા વર્ગને કન્વિન્સ કરવાનો છે કે તમે આ રીતના પ્રેક્ટિસ કરો. ઘણા બધા અડચણો આવે, ઘણા બધા બહાના પણ આવે કે અમારી જોડે આ વસ્તુ નથી, આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. પણ એ બધા કરતાં પણ સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે એ લોકોનું ભવિષ્ય અને એ લોકોની વિશ્વના માર્કેટમાં ટકવાની ક્ષમતા એ આપણે જ ઊભી કરી આપવાની છે. એટલે આવનારા સમયમાં જે પડકારો છે તેને માટે સજ્જ થવા એક તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પહેલો મુદ્દો આવે છે. બીજું છે ક્વોલિટી બેઝ એજ્યુકેશન છે, ગુણવત્તાવાળું શિક્ષણ છે. આપણા તરફથી પણ પૂરતો પ્રયાસ થવો જોઈએ કે વિદ્યાર્થીઓને આપણે જે પણ આપી રહ્યા છે તે ગુણવત્તાસભર હોવું જરૂરી છે. બીજું, આજના સમયમાં છોકરાઓ પ્રશ્ન બહુ ઓછા કરતા હોય છે, એમ તે સમયે એ લોકો આપણી જોડે ઇન્ટરેક્ટિવ થાય, વધારે પ્રશ્નો કરે, વધારે તે લોકોને ક્લેરિટી મળે તે રીતનું આપણે તેમને શિક્ષણ પ્લસ તે લોકોને વાંચન તરફ પણ એ લોકોને ઢારવાના છે કે જેથી કોમ્પિટિટિવ એક્ઝામ હોય એ કોલેજની હોય કે બીજી ગમે તે બેન્કિંગ કે ગવર્મેન્ટની હોય, તો વાંચ્યું હશે તો તેમાંથી તેઓ વધારે સારી રીતના જવાબ લખી શકશે. બીજું એક છે કે આવનારા સમયના જે પડકારો છે તેમાં છે કે આપણે જે પણ કંઈ અત્યારના સિસ્ટમ છે તે સિસ્ટમ અને જે નોકરીની તકો છે તેમાં ક્યાંક ને ક્યાંક કંઈક ગેપ રહેલો જોવા મળતો હોય છે, એમ તો આપણે ઉદ્યોગોને પણ સાથે લેવા પડશે. અને ઉદ્યોગોને સાથે લઈને પ્રોફેશનલ કોર્સિસ કે ડાયરેક્ટ એ કોર્સિસ કર્યા પછી સીધું જે તે ઇન્ડસ્ટ્રીને જ આપણે નોકરી અથવા તો તે માણસ આપણે તેમને ક્વોલિટીવાળો માણસ આપી શકીએ. એઝ પર એક્ઝામ્પલ આપણે એક કોમ્પ્યુટરનું ઉદાહરણ લઈએ કે અત્યારના મેક્સિમમ વેબસાઇટ બનાવવા માટે PHP લેંગ્વેજનો વધારે પડતો ઉપયોગ થયેલો જોવા મળે છે. તો આપણે એ PHP લેંગ્વેજને પ્રાધાન્ય આપીએ, સિલેબસ પણ આપણે એ રીતના ઘડાય કે જેથી જેવું એ સિલેબસ પૂરો કરે તરત જ તેને માટે જોબ તૈયાર હોય. આપણે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં જોઈએ છે અથવા તો હમણાં થોડા દિવસ પહેલાં જ ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે એન્જિનિયરિંગમાં હવે વિદ્યાર્થિનીઓને પણ 3.5 લાખથી 4.25 લાખ સુધીની ઓફર મળી. તો એ ક્યારે ઓફર મળી હશે? આવું કંઈક ત્યાંની પણ કોલેજે કંઈક ઇનિશિયેટિવ લીધું હશે કે રેગ્યુલર એજ્યુકેશન ઉપરાંત પણ આવા પ્રોફેશનલ કોર્સિસનું તે લોકોને જ્ઞાન આપ્યું હશે તો તે લોકોને પણ સારું એવું સેલરી પેકેજ અથવા તો સારું એવું તેમને ડેઝિગ્નેશન અને સારી કંપનીમાં તેમને નોકરીની તક મળી. તો આ માહોલ આપણે આપણી રીતના ક્રિએટ કરાવવાનો છે જેથી છોકરાઓને પણ વધારે ઉત્સાહ અને ઉમંગ રહે. બીજું છે, જ્યારે ફોરેન એજ્યુકેશનની વાત કરીએ છીએ ત્યારે ત્યાં જેવું બાળક એડમિશન લે છે એ જ સમયે તેને એક ટેબ્લેટ અથવા તો આખું પ્લાનર આપી દેવામાં આવતું હોય છે. એમ એ ટેબ્લેટની અંદર જ તેના રોજબરોજના લેક્ચર, રોજબરોજનું શેડ્યુલ્સ હોય છે. પછી દર વર્ષે ફક્ત ફી ભરે ત્યારે તેનો યુઝર નેમને પાસવર્ડ ચેન્જ કરવાનો હોય છે. એટલે નવા સ્ટાન્ડર્ડના બધા વિડીયોઝ હોય, લેક્ચર્સ હોય, તે બધા ઓટોમેટિક અપડેટ થઈ જતા હોય છે. એમ એટલે કે જેવું બાળક સ્કૂલમાં જાય છે કે અમુક એજ્યુકેશનમાં જાય છે ત્યારથી જ એ નવી ટેકનોલોજી સાથે સુસંગત હોય છે. તેને કંઈ પણ ઇન્ફોર્મેશન શોધવી હોય છે તો તેને રિસોર્સિસ ખબર હોય છે. અત્યારના આપણે જોઈએ છીએ કે અમુક કોલેજના અમુક સ્ટુડન્ટને અમુક પ્રોજેક્ટ આપીએ તો તેમને આઈડિયા નથી હોતો કે મારે આ પ્રોજેક્ટ કઈ રીતના કરવો, કે આ ઇન્ફોર્મેશન મારે ક્યાંથી લેવી. ભલે એ લોકો સારામાં સારો મોબાઈલ યુઝ કરતા હશે છતાં પણ તે લોકોને તે તકલીફ રહેતી જોવા મળતી હોય છે. તો આપણે એ તકલીફ પહેલેથી એમને દૂર કરાવી છે કે રિસર્ચ વર્ક છે, પ્રોજેક્ટ વર્ક છે, તમારે કંઈ પણ આર્ટિકલ લખવું હોય તો કઈ રીતના લખી શકો, ઇન્ફોર્મેશન તમે કઈ રીતના શેર કરી શકો, ઇન્ફોર્મેશન તમે કઈ રીતના પ્રાપ્ત કરી શકો અને સારી ઇન્ફોર્મેશન તમે કઈ કઈ રીતના લઈ શકો. જો ગ્રુપ ડિસ્કશનનો એકચ્યુઅલી મિનિંગ શું થતો હોય છે તો તે વસ્તુ આપણે તેમને કહેતા શીખવવી પડશે તો એ લોકોનું વધારે સારું ફ્યુચર થઈ શકે છે. બીજું આપણે જોઈએ છીએ કે સરકારી કે કોર્પોરેટ સેક્ટરમાં પણ હવે નોકરીની તકો વધી છે. એમ તે નોકરીની તકો વધી છે તેની સામે આપણા તરફથી શું હોય છે?
તો તેમાં પણ હવે નવા ટ્રેન્ડ મુજબ નવી ટેકનોલોજી સાથે તૈયાર થયેલા માણસની આવશ્યકતા હોય છે. આપણે જોઈએ છીએ કે સરકારી નોકરીમાં કોમ્પ્યુટરનો કોર્સ કમ્પલસરી માગે છે. તેની પાછળનું રીઝન છે કે ગવર્મેન્ટ પણ હવે પેપરલેસ તરફ જઈ રહી છે. તેનું એક્ઝામ્પલ જોઈએ તો સિવિક સેન્ટર, 7-12 ઉતારો હોય કે જન્મ મરણનો દાખલો હોય તો જસ્ટ આપણે એક ફોર્મ ફિલઅપ કરીને આપીએ, તરત આપણને પ્રિન્ટઆઉટ આપી દે છે. એટલે ગવર્મેન્ટ પણ એવું ઈચ્છે છે કે ભાઈ કોમ્પ્યુટર સેવી કે કોમ્પ્યુટર જાણકાર વ્યક્તિ આવે તો તેમની સિસ્ટમમાં તે લોકોને ઇઝી પડે અને તે વધારે સારું સમાજને કંઈક આપી શકે. કોર્પોરેટ સેક્ટરમાં તો મોટાભાગનું વર્ક હવે પેપરલેસ થઈ ગયું છે. એમ તેમાં પણ હવે અમુક કોર્પોરેટ કલ્ચર વિદેશની માફક પણ શરૂ કર્યું છે કે ઘરે બેઠા બેઠા તમે કામ કરી શકો. એ તમે ટેબ્લેટથી કરો, મોબાઈલથી કરો, ડેસ્કટોપથી કરો, ગમે તે રીતે, પણ તેમનું ડે ટુ ડે વર્ક તમે ઘરે બેસીને પણ તમે કરી શકો છો. એમ તો આ બધી વસ્તુઓ ક્યાંથી આવતી હોય છે? આ પડકારો સામે આપણે કેટલા સક્ષમ છીએ અને તેનો ઉપાય શું છે? એમ તો આ પડકારો સામે આપણે ટકવું હોય તો આપણે નવી ટેકનોલોજીને એક્સેપ્ટ કરવી પડશે. એમ એ ટેકનોલોજી પછી એ મોબાઈલ સ્વરૂપે હોય, એ ઇન્ટરનેટના માધ્યમ થકી કંઈ પણ વસ્તુ હોય, તેને સ્વીકારીને શીખીને આપણે આગળ વધવાનું થશે. અમુક યુનિવર્સિટી હવે નવા કોન્સેપ્ટ સાથે આગળ વધી છે. એમ ભારતની જ એક યુનિવર્સિટી છે, તે ડાયરેક્ટ જે પણ કંઈ પેપર કાઢે છે તો ફિઝિકલ પેપર આપવા ક્યાંય જતી નથી. તે લોકો ફક્ત ઈમેલ ઉપર પેપર મોકલી આપે છે અને દરેક ફાઇલનો પાસવર્ડ હોય છે. 10 વાગે પેપર સ્ટાર્ટ થવાનું હોય તો 9:15 કે 9:30 પછી એ પેપરનો પાસવર્ડ આપતી હોય છે. એટલે જે તે કોલેજવાળા તેની પાસવર્ડ આપીને પેપર ત્યાંને ત્યાં જ ઝેરોક્સ કાઢે છે અને ત્યાં સ્ટુડન્ટને ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે. સેમ વસ્તુ જ્યારે ઉત્તરવયીઓ યુનિવર્સિટીમાં પરત આવે છે ત્યારે તેનું ઉત્તરવયીઓને સ્કેન કરે છે અને સ્કેન કરેલી ઉત્તરવયીઓ જે તે પ્રોફેસરને ઈમેલ થ્રુ અથવા તો સીડીમાં મોકલવામાં આવે છે અને એ ડાયરેક્ટ ઇન્ટરનેટના માધ્યમથી જ સ્કેન કરેલી કોપી ચેક કરે છે અને તેના માર્ક તેને પાછા મોકલવામાં આવે છે. તો આમાં કેટલા બધો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો બચી જાય છે, ઓબ્ઝર્વરના ખર્ચા બચી જતા હોય છે અને સ્મૂધલી આ પ્રોસેસ ચાલતી હોય છે. એમ તો એ જ એક્ઝામ્પલ લઈને આપણે બીજી યુનિવર્સિટીએ પણ ધીમે ધીમે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ અથવા કંઈક તેમાં ફેરફાર સાથે આપણે સારી વસ્તુ કરવા ટ્રાય કરવો જોઈએ. એટલે એક આ કોન્સેપ્ટ સાથે અમુક યુનિવર્સિટી આગળ વધી રહી છે. બીજું છે કે આપણે ઓનલાઈન પરીક્ષા લઈ શકીએ છીએ. એ ઓનલાઈન પરીક્ષા જે તે કોલેજ કે જે તે યુનિવર્સિટીમાં ઇન્ટરનલ માળખું પણ તૈયાર કરીને તે લઈ શકાતી હોય છે કે જે સબ્જેક્ટમાં મેક્સિમમ MCQ હોય ત્યાં એ પરીક્ષા સીધી લઈ શકાતી હોય છે. જ્યાં ડિસ્ક્રિપ્ટિવ હોય એટલો પોર્શન ઓફલાઈન એક્ઝામ તેઓની લઈ શકાતી હોય છે કે જેથી ક્લાસરૂમમાં બેસીને તેઓ ઓફલાઈન પરીક્ષા આપી શકે. પણ આ કોન્સેપ્ટ ધીમે ધીમે હવે ઇન્ડિયામાં આવતો જાય છે અને ગુજરાતમાં પણ તેની 1-2 યુનિવર્સિટીઓએ શરૂઆત કરી છે. એમ એ જ રીતના છે વેબ બેઝ એક્ઝામિનેશન. આપણે જોઈએ છીએ કે અમુક પ્રાઇવેટ કોર્સિસ કરતા આવીએ છીએ, કોમ્પ્યુટરની વાત કરું તો એમ તેમાં અમુક નેટવર્કના કોર્સિસ છે કે અમુક સોફ્ટવેરના કોર્સિસ છે તો ડાયરેક્ટ આપણને યુઝર નેમ પાસવર્ડ મળતો હોય છે અને ઇન્ટરનેટ ઉપર બેસીને તેની એક્ઝામ આપવાની હોય છે. સેમ વસ્તુ આપણે જોઈએ તો સરકારી કોર્સ માટે જે CCCની પરીક્ષા જે સ્પીપામાં કે GTUમાં લેવાય છે તેમાં પણ આપણે જોઈએ છીએ કે ઓનલાઈન એક્ઝામ થતી હોય છે. આપણને જે તે ઇન્સ્ટિટ્યૂટમાં જઈને પાસવર્ડને યુઝરનેમ ફીડ કરો એટલે ઓટોમેટિક પ્રશ્નો આવે, તેના ઓબ્જેક્ટિવ પર ક્લિક કરો અને આપણે આન્સર ફીડ થઈ જતા હોય છે. એના એ સમયે કદાચ રિઝલ્ટ ત્યાં નથી બતાડતું કેન્ડિડેટને, પણ મેઇન જે એડમિન પેનલ સંભાળતું હોય છે તેને તરત ખબર પડી જતી હોય છે કેટલા પાસ છે, શું છે, કેટલા પ્રશ્નો એટેન્ડ કર્યા છે. તો તે વસ્તુ છે. હવે જેમ જેમ દિવસે દિવસે વસ્તુ કોમ્પેક્ટ થતી જાય છે તેમ શિક્ષણમાં પણ કોમ્પેક્ટ આવતી જતું હોય છે અને હવે નવો એક કોન્સેપ્ટ આવ્યો છે, મોબાઈલ એજ્યુકેશન, મોબાઈલ પરીક્ષા. અત્યાર સુધી એક એવો ટ્રેન્ડ હતો કે ભાઈ કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં જે પણ કંઈ GR હોય તેનો અલગ ચોપડો બને,
ત્યાર પછી જે તે ફેકલ્ટી ભણાવતા હોય તો પોતાનું અલગથી રજિસ્ટર રાખે, ફેકલ્ટી એન્ટર થાય ત્યારે પોતે માસ્ટરમાં સાઇન કરવાની હોય, સ્ટુડન્ટ આવે તો આઈ કાર્ડ કમ્પલસરી હોવું જોઈએ, એ બધા અમુક ટ્રેન્ડ હોય છે. હાજરી હોય તો હાજરી ફિઝિકલ પૂરવાની આવે સ્ટુડન્ટ હોય તો પણ એમ. પણ હવે નવા કોન્સેપ્ટ મુજબ અમુક કોલેજ અમુક યુનિવર્સિટીઓએ હવે બાયોમેટ્રિક સિસ્ટમ દાખલ કરી છે કે નવા સમય સાથે તેને તાલ મિલાવી શકે એ કોન્સેપ્ટથી. એ જ વસ્તુ ટેબ્લેટ ફોર્મમાં પણ વચમાં ડિજિટલ કેમ્પસ તરીકે પણ અમુક લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી હતી કે જે તે ઇન્સ્ટિટ્યૂટ કે જે તે ઓર્ગેનાઇઝેશન હોય તેની સંપૂર્ણ ડિટેલ બધાને ટેબ્લેટ ઉપર જોવા મળે. આ માટે દરેક વિદ્યાર્થી જોડે ટેબ્લેટ હોવું જરૂરી છે, જેમાં જે તે અધ્યાપકના લેક્ચર્સ ડાઉનલોડ થયેલા હોય, પ્રેઝન્સ શીટ હોય, રોજબરોજની સૂચના હોય, એ બધી વસ્તુઓ તેની અંદર સંકલન કરેલી જોવા આપણને મળતી હોય છે. પરંતુ સમયાંતરે કંઈક ને કંઈક ફેરફારની આવશ્યકતા રહેતી હોય છે. દરેક જણા ટેબ્લેટ એફર્ટ નથી કરી શકતા હોતા, તેની જગ્યાએ હવે આવ્યું છે મોબાઈલ. અને મોબાઈલમાં પણ હવે કેટલાય સમયથી આપણે જોઈએ છે કે મોબાઈલ એપ્સ ઘણી બધી પ્રચલિત થયેલી જોવા મળતી હોય છે. તેમાં પણ એકબીજાને મેસેજ માટે એક વોટ્સએપ કરીને મેક્સિમમ પ્રચલિત થયેલી છે. બીજી ઘણી બધી એવી એજ્યુકેશનની પણ વેબસાઇટ હોય છે જે ડાયરેક્ટ આપણે મોબાઈલ એપ્સમાં યુઝ કરી શકીએ છીએ. તો આ મોબાઈલ એપ્સ અથવા તો મોબાઈલ એજ્યુકેશનનો ઉપયોગ આપણે કઈ કઈ રીતના કરી શકાતો હોય છે એમ, તો તેના સૌથી પહેલાં કોન્સેપ્ટ એક એ હોય છે કે આપણે જે તે લેક્ચર સપોઝ મિસ કર્યો છે કે આપણે એટેન્ડ નથી કરી શક્યા, તો અમુક કોલેજે કે અમુક ફેકલ્ટીએ પોતે પોતાની એપ્લિકેશન બનાવેલી હોય છે જે બિલકુલ કદાચ છોકરાઓને ફ્રીમાં આપતા હોય છે, તે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરે તો તેને જે તે પ્રોફેસરના લેક્ચર થિયરી કે ટોપિક વાઇઝ તે સાંભળી શકતા હોય છે. બીજું, જ્યારે જ્યારે તેમને રિવર્સ ફોરવર્ડ કરીને સાંભળવા હોય ત્યારે પણ તે સાંભળી શકે છે. 24/7 એ ગમે ત્યારે તેનો તે ઉપયોગ કરી શકે છે. તેને માટે ફિક્સ એવું છે નહીં કે આ સમય દરમિયાન બેસીને લેક્ચર જોઈ શકે કે સાંભળી શકે એમ. બીજું, અમુક કોલેજોએ એવી પોતાની મોબાઈલ એપ્સ બનાવી છે કે જેની અંદર દરેકે દરેક સૂચના આપવામાં આવી દીધી હોય કે સપોઝ આવતીકાલે રજા છે તો તેની નોટિસ હોય, આવતીકાલે આ લેક્ચર આ રૂમમાં લેવાશે તેની નોટિસ હોય, એક્ઝામિનેશનની ડેટ છે, તેમનું રિઝલ્ટ છે, કે દરેકે દરેક ઝીણામાં ઝીણી બાબત તેમાં તે મૂકવામાં આવતી હોય છે એમ. તો એવી એપ્સ પણ અત્યારના ઘણી બધી પ્રચલિત થઈ છે. એ ઉપરાંત જનરલ એજ્યુકેશન સિવાય ઘણી બધી એવી એપ્સ છે જે ફ્રીમાં આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી, યુપીએસસી જીપીએસસીના જેટલા પણ પેપરો છે તેને અનુલક્ષીને પણ ઓબ્જેક્ટિવ પ્રશ્નો તેમાં આપી દીધેલા હોય છે, તે કઈ રીતના રીડ કરવા, પર્સનાલિટી ડેવલપમેન્ટ કઈ રીતના આપણે વધારવી, પ્લસ ઇન્ટરવ્યૂ કઈ રીતના ફેસ કરવા, એવી અલગ અલગ પ્રકારની એપ્સ ઘણી બધી જે એક યા બીજી રીતે આપણને ઉપયોગી થાય તે એપ્સ આપણને જોવા મળતી હોય છે. અને આ આપણા સમયે વિશ્વના કોઈપણ ખૂણે બેસીને આપણે તે વસ્તુ જોઈ શકીએ છીએ. તેમાં ક્લાસરૂમમાં બેસીને જ આપણે એ વસ્તુ કરવી એ જરૂરી નથી હોતી એમ. એટલે આપણી અનુકૂળતાએ આપણા સમયે ગમે તે જગ્યાએ બેસીને પણ આપણે તે એજ્યુકેશન લઈ શકીએ છીએ. હાલમાં જ એક બહુ પ્રચલિત કંપનીની એડવર્ટાઇઝ આવે છે, એમાં એના ઇન્ટરનેટ કે મોબાઈલ એપ્સ થકી એ ભણે છે અને સારું એવું અર્નિંગ કરે છે તેવી એક એપ્સથી એ ભણી રહ્યા છે એમ. એટલે હવેનો જે ટ્રેન્ડ છે એ મોબાઈલ એજ્યુકેશનનો છે, કે રેગ્યુલર કોલેજમાં ફક્ત એડમિશન માટે જતા હોય કે ડિસ્ટન્સ મોડમાં અને મોબાઈલમાં બેઠા બેઠા તે ભણી શકતા હોય છે એમ, જેની અંદર વિદ્યાર્થીઓને વિશાળ તકો જોવા મળતી હોય છે. પોતે ઈચ્છે એ સબ્જેક્ટમાં ભણી શકે છે. એવું છે નહીં કે સપોઝ 12 આર્ટ્સ કર્યું અને હવે માનો કે સાયન્સમાં એડમિશન લેવું છે, તો અમુક એવી કોલેજ યુનિવર્સિટી છે કે જેના થકી તેઓ મોબાઈલ એપ્સથી ભણે અને તેની એક્ઝામ આપી શકે છે.
વિદેશની કોઈ પણ યુનિવર્સિટી હોય તેની પણ મોબાઈલ થ્રુ એજ્યુકેશન થતું હોય છે, તો ડાયરેક્ટ અહીંયા પણ વિદેશની યુનિવર્સિટીનું એજ્યુકેશન મોબાઈલ થકી પ્રાપ્ત કરીને ત્યાંની તેઓ ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે. અને એ જ રીતના ફોરેનનો કોઈ વિદ્યાર્થી આપણી કોઈ યુનિવર્સિટી કે કોલેજમાં પણ અહીંયા લેક્ચર્સ ભણીને પણ તે સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે વિશાળ તકો. બીજું, મોબાઈલ એજ્યુકેશનમાં એક બીજો બેનિફિટ એ પણ જોવા મળે છે, અલગ અલગ તજજ્ઞોના વ્યાખ્યાન લેક્ચર્સ જાણવા મળે છે. માનો સબ્જેક્ટ મારો કમ્પ્યુટરનો છે અને મને હવે એવું થયું કે ભાઈ ભૂતકાળમાં દેવાંગભાઈ મહેતા ગુજરાતના આઈટી લિજેન્ડ હતા, તો તેના વિશેની મારે ઇન્ફોર્મેશન અથવા તો તેનું લેક્ચર મારે સાંભળવું છે, તો હું જે તે યુનિવર્સિટી કે જે તે કોલેજમાં એડમિશન લીધું હોય ત્યાં હું રિક્વેસ્ટ મૂકું છું અને તરત એ લોકો આપણને લેક્ચર્સ અથવા તો વિડીયો આપણને ડિસ્પ્લે કરે છે. એમ તો આ જે પણ કંઈ છે ઇન્ફોર્મેશન શેરિંગ અથવા તો ઇન્ફોર્મેશન લેવી એ ઇઝી બની જાય છે, જેમાં ફિઝિકલ આપણે જે તે પ્લેસ ઉપર જવું નથી પડતું પણ ડાયરેક્ટ આપણે મોબાઈલમાંથી એ રિક્વેસ્ટ મોકલો અને તરત તે વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ મોબાઈલ એપ્સ કે મોબાઈલ એજ્યુકેશનનો આ મોટામાં મોટો બેનિફિટ, કોઈ પણ જગ્યાએ બેસીને ભણી શકાય, સાંભળી શકાય, જોઈ શકાય છે. પ્લસ બીજા અનેક સબ્જેક્ટના એટલે આપણા સબ્જેક્ટ રિલેટેડ અનેક વ્યક્તિઓના વ્યાખ્યાનો પણ આપણે સાંભળી શકતા હોઈએ છીએ અથવા તો આપણે જોઈ શકીએ છીએ, જેને વિપુલ પ્રમાણમાં આપણને તકો તેમાં મળેલી જોવા મળતી હોય છે. અને બીજું કે વિશ્વના આપણે કોઈ પણ ખૂણે બેસીને જે તે દેશના જે તે યુનિવર્સિટીનો આપણે કોર્સ અથવા તો મટીરિયલ કે વિડીયોના લેક્ચર્સ આપણે સાંભળી શકતા હોઈએ છીએ. આના ફાયદા શું છે? તો વિદ્યાર્થી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આજનો વિદ્યાર્થી એક ટેકનોક્રેટ્સ છે, એટલે નવી ટેકનોલોજી સાથે તરત કદમ મિલાઈ શકતો હોય છે, જે કદાચ જૂની પેઢીના લોકો નહોતા કરી શકતા પણ આજનો વિદ્યાર્થી એ તરત કરી શકે છે. બીજું, એ ટેકનો સેવી છે, તેને ખબર છે કે હું આનાથી આ વસ્તુ કરીશ તો મને સરળતાથી એ વસ્તુ પ્રાપ્ત થઈ શકે. બિલ ગેટ્સે એક બહુ સરસ વસ્તુ કીધી હતી કે એને ત્યાં એ એવા એમ્પ્લોયીને એપોઇન્ટ કરવા માગે છે કે જે થોડાક આળસુ હોય, એટલા માટે કે તે લોકો એવું ઈચ્છતા હોય છે એમ કે ઓછી મહેનતે વધારે આઉટપુટ કઈ રીતના મળે એમ, તો હું એ લોકોને એપોઇન્ટ કરું તો મને એવી એપ્લિકેશનો સારી બનાવીને આપી શકે એમ. એટલે એક વસ્તુ એ આવે છે કે આજનો વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે ભાઈ હું આ વસ્તુ કરીશ તો ઓછી મહેનતે મને સારું મળશે એમ. એટલે એ સેન્સમાં આપણને એ વસ્તુ છે ટેકનો સેવી છે. બીજું, તે લોકો ઇઝીલી ઓપરેટ કરી શકે છે, કારણ કે અત્યારના જે